હવે આગળ વાત કરીએ તો ભાયાવદરમાં સીસીટીવી કેમેરા ઘણા મહિનાઓથી સંપૂર્ણ રીતે બંધ હાલતમાં શોભાના ગાંઠિયા સમાન લટકી રહ્યા છે. રાજકોટ જિલ્લાના ઉપલેટા તાલુકાના ભાયાવદર ગામ 25,000ની વસ્તી ધરાવતું ગામ અને સૌરાષ્ટ્રમાં સૌ પહેલાં આ શહેરમાં સીસીટીવી કેમેરા લગાવ્યા હતા. અત્યારે શોપીસ હોય તેવું લાગી રહ્યું છે. રાજકોટ જિલ્લાના શહેરોમાં જે શહેરમાં સૌથી પહેલાં સીસીટીવી કેમેરા મૂક્યા હોય તે શહેર છે ભાયાવદર. અને જોવાની ખૂબી પણ એ છે કે 8 વર્ષ પહેલાં જે કેમેરાથી શહેર શોભતું હતું તમામ અત્યારે બંધ હાલતમાં છે, શોપીસ બનીને લટકી રહ્યા છે. આથી લોકોમાં ચર્ચા થવા લાગી છે કે કેમેરા ચાલુ જ ન હોય તો તેનો મતલબ શું? ગુનાખોરી કટકવા કે અમુક ગેરકાનૂની ઉગતી ડામવા માટે શસ્ત્ર સમાન આ કેમેરા ચાલુ નથી તો ગુનેગારો ખ્યાલ આવે તો નિયમ ભંગ કરવું મુખડું મેદાન મળી જાય, અને તેવી ચર્ચાએ જોર પકડ્યું છે. પાલિકા તંત્ર કેમેરા રિપેરિંગ કરવાનો વિચારે સમયની માંગ છે. ભાયાવદર શહેર આજથી 8 વર્ષ પહેલાં સીસીટીવી કેમેરા સર્ચ બની ગયું હતું, અને આખા રાજકોટ જિલ્લાના કોઈપણ તાલુકાના ગામડાઓમાં જ્યારે સીસીટીવી કેમેરા લાગેલા ન હતા ત્યારે ભાયાવદર શહેરમાં પ્રથમવાર જતન દ્વારા 72 નંગ સીસીટીવી કેમેરા લગાવી શહેરના તમામ વિસ્તારોને આ તસવીર આંખમાં આવરી લીધા હતા. જોકે શહેરીજનો માટે આ શુભ લાંબુ ટક્યું નહીં. હાલની તકે આ તમામ સીસીટીવી કેમેરા ઘણા મહિનાથી સંપૂર્ણ રીતે બંધ હાલતમાં શોભાના ગાંઠિયાની સમાન લટકી રહ્યા છે. તેથી શહેરના લોકોની માગણી છે કે આ તમામ સીસીટીવી કેમેરા તંત્ર દ્વારા ફરીથી વહેલાસરે ચાલુ કરવામાં આવે. વિપુલ ધામેચા, ZS TV ઉપલેટા.